નમસ્કાર મિત્રો ધોરણ નવ અસાઇનમેન્ટ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાના છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું સોલ્યુશન એટલે કે પીટી ફિઝિકલ ટ્રેનિંગ વાળો વિષય તો મિત્રો આમાં આપણે ટોટલ પંદર ચેપ્ટર કવર કરવાના છે આ એક જ વિડીયોમાં બરાબર એટલે તમે ધ્યાનથી હેન્ડ સ્પ્રિડ લગાવીને બેસી જશો તો પણ તમે ઘણું બધું એવું તૈયાર કરી દેશો જે તમે પરીક્ષાનું પેપર એકદમ આરામથી આપી શકો તો મિત્રો તમે એકવાર આ છપ્પન મિનિટનો વિડિયો જોજો હેન્ડસ્પ્રેડ લગાવીને તમે વિડીયો નહીં જોતો વાંધોને હેન્ડ ખાલી અવાજ સાંભળશો તો પણ તમે ઘણી બધી તૈયારી કરી શકો છો બરાબર ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને હા મિત્રો હું તમને પહેલાં જ જણાવી દઉં છું કે આપણા મેઇન વિષય છે ગણિત વિજ્ઞાન તો બેટા આ ખાલી વિદ્યાર્થીઓને હેલ્પ થાય એટલા માટે જ આ વિડીયો બનાવીએ છીએ કારણ કે ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સર આ વિષયનો વિડીયો બનાવો બરાબર તો એમને જો હેલ્પ થતી હોય તો મને બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી તો ધ્યાનથી તમે સમજજો અને પૂરો વિડીયો જોજો વિડીયો જો ઠીકઠાક લાગે તો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી આપણે બધાને ફાયદો થાય આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે જેથી બને એટલા વધારતી વિદ્યાર્થીઓને આપણે ફાયદો કરવાનો ઓછી મહેનતે સારું પરિણામ મળતું હોય તો કેમ ના લઈએ બરાબર તો અહીંયા મિત્રો જો તમારા પ્રકરણના નામ છે અને એકથી ત્રણ પ્રશ્નો પહેલાં પ્રકરણમાંથી પૂછાશે બરાબર એ પ્રકારે અહીંયા પ્રશ્નો પ્રકરણ તમને આપેલા છે એનો ગુણભાર તો જો યોગમાં મિત્રો ત્રણ ગુણનો આસનમાં સૌથી વધારે છ ગુણ છે પછી બાકી બધા બધાની જો ચેપ્ટર જોયો છો તો બધા તમારા ચાર ચાર ગુણના ચેપ્ટર છે તો પહેલાં આપણે શરૂઆત કરીએ અને શાંતિથી સમજો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ જો યોગ કોને અટકાવે તો મિત્રો આપણું મગજ ચંચળ છે બધા જુદા જુદા વિચારો કરતું હોય તો આપણે યોગ કરીએ ને તો આપણું મગજ શાંત થાય મતલબ કે ચિત્તવૃત્તિઓને તે અટકાવે છે યોગ ચિત્તવૃત્તિઓને અટકાવે ચેતાતંત્ર મિત્રો ચેતાતંત્ર આપણા આખા શરીરમાં જુદા જુદા સંદેશાઓ લઈ જવાનું લાવવાનું કામ કરે છે તો એ કોની સાથે જોડેલું હોય તો કે કરોડરજ્જુ સાથે જોડેલું હોય છે તો આપણે એનો જવાબ અહીંયા સુધીને લખવાનો કોના પર આધાર રાખે છે કે કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા પર આધાર રાખે છે વેદમાં કેટલી દર્શન પરંપરા જોવા મળતું વેદમાં મિત્રો છ દર્શન પરંપરા જોવા મળે છે મહર્ષિ પતંજલિ કયા વિદ્ય વિદ્યાપીઠના આચાર્ય હતા એટલે પ્રાચાર્ય તો જુઓ મિત્રો નામ શું છે પતંજલિ બીજો શબ્દ શું છે તો તો પરથી તમારે યાદ રાખવાનું સેના પ્રાચાર્ય હતા કે તક્ષશિલાના અહીંયા બીજાને મને તો તો આપણે તો પરથી તક્ષશિલાનું યાદ રાખવાનું બરાબર આગળનો પ્રશ્ન મહર્ષિ પતંજલિ યોગ ઉપરાંત બીજા કયા વિષયોનો નિષ્ણાત થતા તો મિત્રો યોગ ઉપરાંત તે વ્યાકરણ અને આયુર્વેદ ભણાવતા હતા એમાં તે પારંગત હતા યોગ સૂત્ર ગ્રંથમાં કુલ કેટલા સૂત્રો છે એકસો ને પંચાણું સૂત્રો તેમાં રહેલા છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે યોગ ચિત્તવૃત્તિનો નિરોધ કરે છે વ્યાખ્યા કયા ગ્રંથમાં મિત્રો આપવામાં આવતા કે યોગ સૂત્ર નામના ગ્રંથમાં આ વ્યાખ્યા આપવામાં આવી છે કે યોગ ચિત્તવૃત્તિઓનો નાશ કરે છે ચંચળ મગજ બનાવવા દેતું નથી સંસારે પરમાત્માનું વ્યક્તરૂપ છે એ સમજી સેવા દ્વારા ઐક્ય શોધોનો પ્રયાસ એટલે જો મિત્રો શબ્દ શું આવ્યો સેવા દ્વારા ઐક્ય સેવા એટલે એક પ્રકારનું કામ કરીએ તો જ સેવા કહેવાય તો એને કહેવાય છે કર્મયોગ નવમો પ્રશ્ન મિત્રો બુદ્ધિ વડે સૃષ્ટિની તેમજ રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે ઐક્ય શોધોનો કયો માર્ગ જ્ઞાનનો માર્ગ એટલે કહેવાશે જ્ઞાનયોગ પ્રાણાયામથી શું બનાવવા મળે તો મિત્રો શબ્દ જો પ્રાણાયામ તો પહેલું શું છે પ્રાણ તો એના પરથી શું બનવા મળે પ્રાણ બળવાન બને છે બરાબર કોઈ દર્શન પરંપરા વેદમાં જોવા મળતી નથી તો મિત્રો દક્ષિણ મીસમાસા એ પરંપરા વેદમાં જોવા મળતી નથી યોગ એ જીવન જીવવાની એક પ્રણાલી છે એ પદ્ધતિ પણ કહી શકાય બરાબર મિત્રો અહીંયા તમારે કમેન્ટ કરવાની છે કે આપણે યોગ દિવસ કયા દિવસે મનાવીએ છીએ બરાબર દર વર્ષે આપણે બનાવતા છે અને બીજી વસ્તુ જો કોઈ વિદ્યાર્થીને ખબર હોય કે યોગ દિવસ મનાવવાની શરૂઆત ક્યારથી આપણે મતલબ પહેલો યોગ દિવસ ક્યારે મનાવ્યો એ પણ જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરીને જણાવજો જેથી આપણને મજા આવે બરાબર ચલો બેટા અહીંયા કઈ સંસ્થાએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્ત્વની કડી તરીકે યોગ પ્રદર્શિના પર ભાર મૂક્યો તો મિત્રો હું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશનએ માનસિક અને સ્વસ્થની મહત્ત્વની કડી માટે યોગ કરો એના પર ભાર મૂક્યો છે બરાબર આપણા મોદી સાહેબ છે ને એકસો ને તાણું દેશોની જે સભા ભરે હતી ને એમાં કીધું હતું આપણા મોદી સાહેબે કે ભાઈ આપણે યોગ કરવા જોઈએ જેથી બધા જ દેશો એમાં એગ્રી થયા એટલે ઘણા નથી થયા પણ મોસ્ટલી રિઝલ્ટ એ આવ્યું કે મોટાભાગના દેશો એગ્રી થઈ ગયા અને ત્યારથી જ લગભગ બે હજાર પંદરની આસપાસ એક્ઝેક્ટલી ખબર નથી એ તમારે શોધીને મને જણાવવાનું કમેન્ટ કરવાનું છે બરાબર તો ત્યારથી આપણે યોગ દિવસ મનાવીએ છે એક કયો એક યોગ અંગેનો ભ્રામક ખ્યાલ નથી મતલબ કે અહીંયા મિત્રો ઘણા ખ્યાલ છે જેમાં ત્રણ ખોટા છે ને એક સાચો છે તો કે યોગ અલૌકિક ક્રિયા અલગ એમ બધા નથી કહેતા અલૌકિક છે એવું કશું હોતું નથી યોગ ધાર્મિક સંપ્રદાય તો એ પણ નથી યોગ ચમત્કાર નથી મિત્રો મહેનતનું પરિણામ છે યોગ એ શરીર અને મન બંને માટે વિજ્ઞાન છે શું છે વિજ્ઞાન આપણને ખબર છે કસરત કરીશું તો આપણે નિરોગી રહીશું તો એની સાથે શું સંકળાયેલું છે વિજ્ઞાન સંકળાયેલું છે શરીર પ્રાણ મન પર નિયંત્રણ મેળવવાની અને ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે શું કહેવાશે મિત્રો રાજયોગ તો શરીર પ્રાણ મન બધા પર આપણે નિયંત્રણ મેળવવું હોય તો રાજયોગ કરવો પડે તો મિત્રો આપણું પહેલું પ્રકરણ પૂરું થયું પહેલાં પ્રકરણમાં તમને કેવી મજા આવી ચોક્કસથી કમેન્ટ કરીને જણાવી દો પછી આપણે આગળ વધીએ પ્રકરણ નંબર બીજું બેટા અષ્ટાંગ યોગ તો આસનથી શરીરના આંતરિક અવયવને કુદરતી રીતે શું મળે છે તો કે મસાજ મળે છે આપણે કોઈપણ પ્રકારનું આસન કરીએ તો થોડું ઘર્ષણ થાય આપણું લચીલાપણું વધે બરાબર તમે પગને જો સીધો ના કરી શકતા તમે રોજ કસરત કરો તો સીધો પણ કરી શકો મતલબ આપણા શરીરને શું મળે છે મસાજ મળે છે નીચેનું કયું અંગ નિયમ નથી તો મિત્રો અહિંસાએ કોઈ પ્રકારનો નિયમ નથી નીચેના અંગેમાંથી કયું અંગ યમ નથી તો મિત્રો સ્વાધ્યાય પોતાનું અધ્યાય અધ્યયન કરવું એ કોઈપણ પ્રકારનો યમ નથી પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો પ્રણવ મુખરા મુખ એટલે કે પ્રણવ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કયું છે ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન મિત્રો યોગ છે યોગ દ્વારા આપણે ચિત્ત એટલે મન એને શુદ્ધ કરી શકીએ છીએ બરાબર સાતમું છે છઠ્ઠું મિત્રો કયા અંગનો બહિરંગમાં થતો નહીં તો મિત્રો આપણે આસન કરીએ ને એ કોઈપણ પ્રકારનો અંગ નથી બરાબર બહિર રંગ અષ્ટાંગ યોગનું ચોથું અંગ કયો છે મિત્રો પ્રાણાયામ અષ્ટાંગ યોગનું ચોથું અંગ છે આઠમો પ્રશ્ન કયો પ્રકાર યમનો છે તો મિત્રો અસ્તે એ યમનો પ્રકાર છે યોગના મતે દુઃખનું મૂળ કારણ કયું છે તો મિત્રો તમને ખબર છે તમે જુદી જુદી પ્રકારના વિચારો કરો કે મને આ મળી જાય મને પેલું મળી જાય બરાબર પણ ના મળે તો આપણને શું થાય દુઃખ થાય છે મતલબ આપણે જુદી જુદી ઈચ્છાઓ કરી તો ઈચ્છા જ એ દુઃખનું મૂળ કારણ છે વસ્તુ ના મળે એટલે દુઃખી થઈએ મળે તો પાછા ખુશ થઈએ બરાબર સ્વાધ્યાયથી મન કેવું બને છે તો મિત્રો અંતરમુખી આપ સ્વાધ્યાય એટલે પોતાનું અધ્યયન કરવું આપણે આપણા વિશે જો વિચાર કરીએ તો અંતરમુખી કહેવાય બરાબર આપણે આપણો જ વિચાર કરીએ કયું આસન સ્વાસ્થ્ય માટેનું નથી તો મિત્રો વજ્રાસન એ સ્વસ્થ માટેનું નથી બારમું છે કયું આસન આરામદાયક આસન નથી એટલે આરામ ના મળે એવું તો કે ભદ્રાસન દ્વારા આ આપણને આરામ ન મળે મિત્રો તમે એક વસ્તુ જે નવા ચાર આપેલા છે આ ચારે ચારમાંથી કયું આસન સૌથી વધારે આરામ આપણને આપે છે તો મિત્રો સવાસન આપણે ઊંઘી જઈએ ને એને કહેવાય સવાસન પશ્ચિમ મોતાનાસનનું પૂરક આસન કયું છે તો કે ઉષ્ટ્રાસન બરાબર આનાથી વિરુદ્ધ આ કહેવાશે ઊભા રહીને કરવાનું આસન કહ્યું તો કે મિત્રો મયુર આસન આપણે ઊભા ઊભા કરવાનું હોય છે ઘૂંટણ પર ઊભા રહીને કરવાનું આસન કહ્યું તો કે મિત્રો એ પણ મયુર આસન જ બરાબર તે મયુર આસન આપણે ઊભા ઊભા કરીએ મતલબ ઘૂંટણ પર ઊભા રહીને આગળ છે પ્રાણાયામમાં શ્વાસને ફેફસામાં રોકી રાખવાની જો આપણે મિત્રો શ્વાસ લઈને થોડી થોડીવાર રોકી રાખીએ શું કહેવાય કુંભક કહેવાય શું કહેવાય મિત્રો કુંભક સત્તરમું છે કયું આસન ધ્યાનાત્મક આસન છે એટલે ધ્યાનમગ મુદ્રામાં બેસી જવું બરાબર આપણે મોટા તપસ્વીઓ તપસ્યા કરે ને તો કયું આસન કહેવાય સિદ્ધાસન કહેવાય યોગના દર્શન ગ્રંથમાં કોને પરમ તપ ગણવામાં મિત્રો પ્રાણાયામને શું કહેવાય પરમ તપ કહેવામાં આવે છે યોગ દર્શનના ગ્રંથમાં મિત્રો બે પ્રકરણ પૂરા થાય તો બીજું પ્રકરણ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને ચોક્કસથી તમે જણાવી શકો છો બરાબર આપણે સ્ટાર્ટ કરીએ ચોથું પ્રકરણ આસન અને સૌથી અઘરું છે બરાબર ચેપ્ટર કયું આસન બેઠા બેઠાની સ્થિતિમાં કરવાનું છે તો મિત્રો ગૌમુખાસન ગાય જેવું મુખ આપણે હાથ દ્વારા બનાવીને એને કહેવાય ગૌમુખાસન એ આપણે બેઠાની સ્થિતિમાં કરી શકીએ છીએ બીજો પ્રશ્ન છે કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંદ એટલે જેને પ્રોબ્લેમ ના હોય એવી ખૂદવાળા વ્યક્તિને ફાયદે ખૂદમાં ફાયદો થાય છે બરાબર જેને કોઈ પ્રોબ્લમ ના હોવો જોઈએ તો મિત્રો ધનુરાસન કરવાથી ખૂદમાં ફાયદો થાય છે કયું આસન કરવાથી પગ અને હાથ મળે છે તો મિત્રો પાદહસ્તાસનમાં પણ પગ અને હાથ બંને ભેગા થાય છે કયું આસન કરવાથી સાથડ અંદરની ચરબી ઘટે તો મિત્રો ભદ્રાસનથી સાથળ અંદરની ચરબી ઘટે છે પાંચમું મિત્રો કયું આસન સાચી રીતે ખાલી દસ મિનિટ કરીએ ને તો પણ આપણે છ કલાક સૂઈ ગયા હોય ને એવું લાગે તો મિત્રો સવાસન આપણે ખાલી દસ મિનિટ કરીએ ને તો પણ છ કલાક ઊંઘ્યા હોય ને એવું લાગે છે બરાબર તો આપણે એક કામ કરવાનું કે મારો વારું આપણે ઊંઘવાનું જ નહીં ખાલી દસ મિનિટની જગ્યાએ આપણે વીસ મિનિટ કરી લેવાનું સવાસન તો ચાલેક ના ચાલે અરે તકલીફમાં મૂકી જાય મિત્રો આ તો ટ્રાય કરી શકાય વાંધો છે ને બરાબર આપણે હવે તમારે એકવાર જોઈને ટ્રાય કરી લેવાનું મિત્રો આ છ કલાક ઊંઘી લેવાનું અને બીજા દિવસે શું ખાલી દસ મિનિટ આરામ કરી લેવાનું બધા સવાસન કરી લેવાનું એટલે પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે ઊંઘ ફાયદો થાય છે તો ફાયદો તો ચોક્કસથી થતો હશે પણ આપણે એવું શ્યોર ના કહી શકીએ કે છ કલાકની ઊંઘા પણ મળે બરાબર એટલે ઊંઘી તો લેવાનું બાકી ના આગળ દસ પછી તમે દસ મિનિટ સવાસન કરીને બેસી જાઓ અને પછી બીજે દિવસ પેપર આપવા જાઓ તો ત્યારે તે ઊંઘું પણ આવી શકે એટલે આપણે મિત્રો ફેક્ટ વસ્તુ કહી દેવાની કયું આસન નાભી સંબંધી તકલીફ માટે ઉપયોગી છે મિત્રો નાભી તો તમને ખબર હશે બરાબર તો મિત્રો ઉત્તાનપાદાસન એ નાભીની તકલીફો દૂર કરે છે કયું આસન કરવાથી પીઠ ખભાને ગરદન તો મિત્રો ગૌ મુખાસનથી એ ત્રણે ત્રણમાં દર્દમાં રાહત થાય છે પીઠના ખભાના ગરદનના દર્દમાં ગૌમુખાસન કરીએ તો આપણને રાહત મળે છે કયું આસન કરવાથી શરીરની આકૃતિ ખેંચાયેલા ધનુષ્ય મિત્રો આપણે ખબર મુખામ હોય પછી આમ આખા પગ પણ પાછળથી ઊંચા કરીએ તો અને પછી હાથ વડે પગને પકડીએ તો આને શું કહેવાય ધનુરાસન કહેવાય ધનુષ જેવું બનવાનું કયું આસન ચત્તાસૂને છત્તા સુને કરવાનું તો ઉત્પાદાસન એ ચત્તા સુઈને કરવાનું આસન છે કયું આસન કરવાથી હાથ પગ અને છાતીના સ્નાયુ મજબૂત તો મિત્રો ધનુરાસનથી અહીંયા આપણે જોયું ને ધનુષ જેવી આકૃતિ બનાવવાની તે કયું આસન કરવાથી શુક્ર ગ્રંથિઓનો સોજો અને હરનિયામાં ફાયદો થાય તો ગોમુખાસનથી મિત્રો શુક્ર ગ્રંથિઓનો સોજો ઓછો થઈ જાય અને હરનિયામાં પણ ફાયદો થાય છે બારમું છે કયું આસન કરવાથી સંધિવાના રોગમાં રાહત થાય મિત્રો ગોમુખાસન કરીએ તો સંધિવાનો રોગમાં આપણે તકલીફ પડતી નથી કયું આસન કરવાથી શરીરમાં આકૃતિ તાડના વૃક્ષ જેવી તો તાડાસનમાં બરાબર તાડના વૃક્ષ જેવી કહે તો તાડાસન કયું આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે એક ઉપયોગી છે તો મિત્રો તાડાસન બરાબર ઊંચે ટીંગડાવાનું હોય છે કયું આસન કરવાથી આપણે હાથને એકદમ સીધા રાખીને હાથને ઉપર તરફ ખેંચીએ ને એને કહેવાય તાડાસન કયું આસન કરવાથી ધ્યાનની સ્થિતિમાં વિકાસ થાય તો મિત્રો શવાસનથી ધ્યાનની સ્થિતિમાં વિકાસ થાય છે કયું આસન ઊંધા સૂઈને કરવાનું છે તો મિત્રો ધનુરાસનમાં આપણે શું કરીએ છીએ ઊંધા સૂઈ ગઈએ છીએ બરાબર માથું ઉપર રાખીએ એટલે આમ સૂઈ જાય પછી માથું ઊંચું ઊંચું કરીએ આ તરફથી પગ ઊંચા કરીએ છીએ અને હાથ વડે પગને પકડી લઈએ બરાબર તો ઊંધા સુઈને કરવાનું આસન કયું ધનુરાસન જો મસ્ત આવ્યું પાછું આસન કયું આસન કરવાથી શરીર સુડોળ બને છે એટલે બરાબર લેડીઝ માટે ખાસ હોય છે તો પાદ હસ્તાસન એ શરીરને સુડોળ બનાવે છે કયું આસન બ્રહ્મચર્યના પાલન માટે ઉપયોગી છે તો મિત્રો પદ્માસન બ્રહ્મચર્યના પાલન માટે ઉપયોગી છે બરાબર બ્રહ્મચર્ય બ્રહ્મ એટલે આપણા ભીષ્મ પિતામાં ખબર બ્રહ્મચર્યનું આખું વ્રત કર્યું હતું ને એટલે આજીવન લગ્ન નહીં કરવા એટલે બ્રહ્મચર્ય તો એમાં આપણને ફાયદો થાય છે કઈ રીતે ફાયદો થાય છે એ મિત્રો તમારે કમેન્ટ કરીને જણાવવાનું નથી બરાબર મને ખબર છે તમે બધા બહુ હોંશિયાર છો ઓગણીસમું કયું આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે તો મિત્રો પદ્માસનમાં પ્રાણનો પ્રવાહ ઉદ્મગામી બને છે કયું આસન કરવાથી જનનેન્દ્રિય અને ઉત્સર્ગતંત્ર તંદુરસ્ત બને છે તો મિત્રો એ પણ ભદ્રાસનથી કયું આસન કરવાથી સાથળની અંદરના સ્નાયુઓ ખૂબ જ આરામ મળે છે પૂર્ણ તિતલી આસન એકદમ તિતલી જેવું આપણે પતંગિયા જેવું આસન બરાબર તો કયું આસન કરવાથી શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે તો એ મિત્રો છે પદ્માસનમાં આપણા શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે ઓકે સવાસનને બીજા કયા નામે તો મિત્રો શિથિલાસન એટલે બીજું સવાસન કયું આસન કરવાથી દોડવાની ઝડપ વધે છે અને શરીર હળવું બને તો મિત્રો તાડાસનમાં હાથને આપણે ઉપર તરફ એટલે માથાની ઉપર બંને હાથ ભેગા કરી દેવાના ઉપર તરફ ખેંચવાના પછી બાતે તાલી પાડે તાલી નહીં પાડવાની ખાલી ભેગા કરવાના છે કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું તો મિત્રો પાદ હસ્તાસન એ પણ ઊભાની સ્થિતિમાં કરવાનું આસન છે અને તાડાસન પણ ઊભાની સ્થિતિમાં જ થાય છે છવ્વીસમું છે કયા આસનને મંગલપ્રદ એટલે સારામાં સારું ગણવામાં આવે છે તો મિત્રો ભદ્રાસનને મંગલપદ ગણવામાં આવે છે કયું આસન હરસ મસા અને ભંગંદનની તા સારવાર માટે આસ અસરકારક છે તો મિત્રો ભદ્રાસને હરસ મસા અને ભગંદનની તકલીફ માટે ફાયદાકારક છે કયું આસન કરવાથી ક્ષય હૃદયરોગ અનિદ્ર એટલે ઊંઘ આવી એમાં અસંખ્ય રોગોમાં ફાયદો થાય છે તો મિત્રો ભદ્રાસનથી જ આ ત્રણે ત્રણ રોગોમાં પણ ફાયદો થાય છે કયા આસનથી શરીરની સ્થિતિ મૃત શરીર જેવી તો મિત્રો ખબર મૃત એટલે કે મરી ગયેલા હોય એવી તો આપણે સવાસનમાં શું કરીએ છીએ એકદમ શાંતિથી પડે અહીંયા આંખો બાખો બંધ કરીને તે મૃત જેવી સ્થિતિ સવાસનમાં હોય છે દરેક આસનને અંતે કયું આસન કરવાથી શરીરમાં દરેક અંગને આરામ મળે છે તો મિત્રો બધા આરણ કયા આરામ બધા આસન કરી લઈએ ને પછી છેલ્લે તમારે સવાસન કરશો ને એટલે એકદમ શાંતિ તમે એટલે બીજી વસ્તુ છે કે કોઈપણ કામ તમે કરી ના સા ઘરે એકદમ ઊંઘી જાઓ છો બરાબર જમીન ઉપર એકદમ સીધી સવાડીએ તો તમને એકદમ આરામ મળે છે એટલે અંતે આરામ તો સવાસણ આવશે ચાર ચેપ્ટર પૂરું થઈ ગયું મિત્રો ચોથા ચેપ્ટરમાં તમને કેવી મજા આવી ના આવી હોય તો ના પણ લખવાનું હા બિંદાસ એવું કે છે નહીં યાર કારણ કે આપણો શું છે આ તો વિદ્યાર્થીઓ માટે બનાવીએ છીએ મતલબ તમારા લોકો માટે મિત્રો જુઓ પ્રકરણ નંબર પાંચમું બેટા સ્વાસ્થ્ય બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભર છે તો મિત્રો એ સામાજિક સ્વાસ્થ્ય બરાબર બીજો દુઃખી થાય તો અત્યારે એવું નહીં આખે એકચુઅલીમાં અત્યારે તો બહુ બધું જુદું છે તમારા બાજુ કેવું ચાલે છે તમે કમેન્ટ કરીને મિત્રો જણાવી શકો છો બીજાને વાત છે તો એમને પણ મજા આવશે ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ રીતે કઈ કસોટી દ્વારા કરી શકાય છે તો સ્ટેન્ડિંગ બોય જમ્પ બરાબર ઊભા ઊભા વિદ્યાર્થીને ઉછાળવાનો એને કહેવાય સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પ ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિનું માપન કઈ કસોટી દ્વારા થાય છે તો કે સીધો ઊંચો કૂદકા દ્વારા ખેલાડીની શક્તિનું વિસ્ફોટક શક્તિનું માપન થાય છે બરાબર ચોથો રાષ્ટ્રની પ્રગતિનો આધાર કોના પર રહે છે તો મિત્રો નાગરિકોના સ્વાસ્થ્ય પર જો નાગરિકોનું સ્વાસ્થ્ય સારું હશે તો રાષ્ટ્રની પ્રગતિ થવાની છે પણ આખો દેશ જો બીમાર હશે તો પછી આપણી પથારી ફરી જશે બરાબર પાંચમો ક્વેશ્ચન છે જેઓ રોગથી પીડાઈ રહેલા છે તેમણે પોતાનું સ્વાસ્થ્ય રક્ષા સજાગ કરી રહીને કરવી જોઈએ આ વિધાન કોણે કહ્યું તો મિત્રો આયુર્વેદાચાર્ય શુશ્રુતએ કહ્યું છે બરાબર કે જે લોકો ઓલરેડી બીમાર છે એમને પણ પોતાની ચિંતા એકદમ સજાગ થઈને કરવી જોઈએ જેથી પોતાની પીડા બીજા સુધી પહોંચે નહીં આ કોરોનામાં જો આપણે આવું કર્યું હોત ને તો આટલો બધો ફેલાત નહીં પણ ખબર નહીં આવો ચાઈના શું ખબર પડી ગઈ ચલો જોઈએ આપણે છઠ્ઠું બેટા વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું હોય છે તો કે વધગઢ ઘડીકમાં ઓછું સારું થાય ગળીકમાં ઓછું થાય એટલે સમજી જાઓ તમે વધગઢ સુધરે બગડે સુધરે બગડે એ બધું આવે અહીંયા સમાજમાંથી અન્ય વ્યક્તિઓ જૂથો સમુદાયો સંસ્થાઓ વગેરે સાથે તાલમેલ હોય તેને શું કહેવાય તો કે એને કહેવાય સામાજિક સ્વાસ્થ્ય કહેવાય શું કહેવાય સામાજિક સ્વાસ્થ્ય બધા જોડે સારું બને તો કહેવાય સામાજિક સ્વાસ્થ્ય આઠમું છે શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતાં કોને મહત્વ આપવામાં આવ્યું એટલે રોગ ના હોય તો ખરેખર એને સા શારીરિક સ્વાસ્થ્ય કહેવાય તો એના સિવાય બીજું કયું પડશે જેને મતલબ મહત્ત્વ આપવામાં આવ્યું તો મિત્રો સંપૂર્ણ કાર્યક્ષમતા આપણે કામ કેટલી ચપળતાથી કરી શકીએ એને પણ આપણું શારીરિક સ્વાસ્થ્ય ગણવામાં આવે છે નવમું છે કોના આધારે તમે તમારું શારીરિક માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને તેમાં કેટલો સુધારો જરૂરી નક્કી કરી શકો છો તો મિત્રો સ્વાસ્થ્યના સપ્તકના બરાબર મતલબ સ્વાસ્થ્ય સપકના સપ્તકના આધારે આપણા શરીરમાં કેટલો સુધારો થયો છે કેટલો ફેરફાર તેવું બધું જાણી શકીએ છીએ ખેલાડીની ચપડતાનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય તો કે છ ગુણ્યા દસ મીટર સટલ રન દ્વારા ચેક કરી શકાય કે ખેલાડી કેટલો ચપડ છે તે ખેલાડીની ટકી રહેવાની કસોટી એટલે ક્ષમતા કઈ કસોટી દ્વારા જાણી શકીએ આઠસો મીટરની અહીંયા મિત્રો તો કદાચ સોળસો મીટર લખેલું હોત મતલબ દોડ જ લખવાનું અને જેમાં સૌથી વધારે લાંબી દાળ હોય એના દ્વારા ખબર પડી જાય કે આટલો કેટલો ટકી શકે એવો છે બરાબર છ ગુણ્યા દસ મીટર સટલ રન કસોટીનો મુખ્ય હેતુ શું છે કે ખેલાડી કેટલો ચપડ છે એનું માપન કરવું બરાબર અહીંયા ઉપર આવી ગયું ચપડતાનું માપન માટે છ ગુણ્યા દસ સટલ રન મિત્રો દડા ફેંકની રમતો એમાં ત્રણ આપણને તક આપવામાં આવે છે સ્વાસ્થ્ય શિક્ષણ એટલે જીવન જીવવાની કળા કહેવાય મગજ અને સ્નાયુઓને થયેલો ઘસારો શાનાથી પૂરો થાય તો મિત્રો ઊંઘથી પૂરો થાય છે આપણું મગજ થાકી ગયું હોય સ્નાયુઓ દુખી ગયા હોય તો આપણે ઊંઘ મિત્રો ઊંઘને કયું આસન કહેવાય સવાસન કહેવાય મિત્રો પાંચમું પ્રકરણ પૂરું થયું પાંચમું પ્રકરણ તમે કેમનું લાગ્યું તમે જણાવી શકો છો એકબીજાના મિત્રોને તમને આણમાંથી એટલે કે પાંચમા ચેપ્ટરમાં કંઈક અલગ બાબત જો તમને યાદ આવી હોય અથવા તમે બીજા વિદ્યાર્થીઓને જણાવવા માંગતા હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો પ્રકરણ નંબર છઠ્ઠું બીજા રમત દરમિયાન થતાં અકસ્માતો અને માટે સારવાર તો અચાનક બને બરાબર તમે રોડ પર જતા હોય તો વાવાઝોડું અચાનક આવે ના આવે વાતાવરણ ચેન્જ થાય ધીમે ધીમે ધરતી કંપ મિત્રો અચાનક આવી જાય બરાબર સુનામી પણ અચાનક આવી જાય કે બધી વસ્તુ અચાનક આવી જાય પણ અચાનક બધી ઘટનાનું નામ શું કહેવાય તો એને અકસ્માત કહેવાય બરાબર ફટાક ફટાકદેન બની જાય પ્રાચીન સમયમાં લોકો ફુરસદના સમયનો ઉપયોગ મનોરંજન મેળવવા માટે કરતા હતા મનોરંજન મેળવવા માટે શું કરતા હતા તો કે રમતગમતમાં ભાગ લેતા હતા અને મિત્રો આ તો થઈ પ્રાચીન સમયમાં અત્યારના લોકો ફુરસદના સમયનો ઉપયોગ શું કરવા કરે છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે હા ભૂલ્યા વગર આ પ્રશ્ન જણાવવાનો મને ખબર છે તમે બધાને આવડતો છતાં પણ તમારે બધાએ જણાવવાનો છે કે અત્યારના લોકો ફુરસદને એટલે ફ્રી ટાઈમમાં શું કરે છે મિત્રો કોઈ વિદ્યાર્થી નવો હોય ને જાણે જાણે કૌશલ્યને જાણ્યા વગર જતો રહે તો બધી રમત એના માટે જોખમી બની જાય કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું આયોજન કરવું તો કે ખુશનુમા બરાબર બધા વિદ્યાર્થીઓ ખુશ હોય એ પ્રકારની જે વાતાવરણ હોય ત્યારે જ આપણે રમતનું આયોજન કરવું જોઈએ પછી મારો બરાબર ગરમી પડતી હોય વરસાદી વાતાવરણ પથારી ફરી જાય બરાબર બધાની અકસ્માત થવાના કારણોમાં કયું એક કારણ સાચું નથી મિત્રો આમાં ત્રણ કારણ સાચા છે ને એક કારણ સાચું નથી તો મેદાનની બનાવટ તો એ તો આપણને ખબર હોય રમતગમતના વાપરવાળા સાધનો હવામાન યોગ્ય માર્ગદર્શન મિત્રો આ યોગ્ય માર્ગદર્શન ના હોય ને છતાં પણ એ રમત રમી શકે છે મતલબ આ સાચું નથી કઈ રમતમાં પરસ્પર વિરોધી ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે તો મિત્રો જુઓ બેડમિન્ટન વોલીબોલ ઊંચી કૂચ ફૂટબોલ તો મિત્રો ફૂટબોલમાં બધા વિદ્યા એટલે કે જે ખેલાડીઓ એકબીજાની સાથે અથડાઈ જાય કેમ ખબર કારણ કે ફૂટબોલમાં દડો લેવા માટે આપણે એકબીજાને હાથ તો લગાવી શકતા નથી માટે એકબીજાને અથડાવવું જ પડે તો પેલો દૂર જઈ શકે છે બરાબર તો એટલા માટે ફૂટબોલની રમતમાં એકબીજાને અથડાઈ જાય છે મિત્રો આવા પ્રશ્નો તમને બધાને આવડીએ મેદાનના કારણે અકસ્માત થાય એ અટકાવવા શું કરવું જોઈએ કે મેદાનની નિયમિત જાળવણી કરવી જોઈએ અકસ્માતના નિયંત્રણમાં સર્વસામાન્ય ઉપાયોમાં એકમાત્ર ઉપાય કયો સાચો નથી તો મિત્રો ખેલાડીનો પોશાક બરાબર હોવો જોઈએ કૌશલ્યનો પ્રભુત્વનો ભાર શક્તિ પ્રમાણે કાર્ય જ કરવું જોઈએ પછી દસ વિદ્યાર્થી એકદમ દુબળો જેવો હોય અને પંદર આઠ કિલોનો દસ કિલોનો ગોળો પકડી દો તો પડવાનો જ છે એટલે શક્તિ પ્રમાણે કાર્ય આપણ યોગ્ય છે યોગ્ય સમયે ભોજન આ મિત્રો સમયને ક્યાંય લેવા દેવા નથી તમે જો આરું મજબૂત ભોજન સવારમાં કરશો તો પણ આખો દિવસ રમી શકો છો એટલે આ છે આપણું સાચો ઉપાય નથી અકસ્માત નિવારણ કરવા માટે મિત્રો છ પાઠ પૂરા થયા સાતમું પ્રકરણ પ્રાથમિક સારવાર મધમાંથી કરણ કરણ મિત્રો ડંખ વાગેલો હોય ને તે આપણે બરફ લગાવવો જોઈએ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપણે આપવાનો હોય ને મતલબ એ ડૉક્ટરની સિલેક્ટર પદ્ધતિમાં વિદ્યાર્થી જે કંઈ હોય એને છત્તો સુડાવવો પડે છે આપણા શરીરના કાપેલા ભાગને આપણે જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરીએ પાટો બાંધીએ પછી એના પર આપણે ધનુરનો ઇન્જેક્શન મિત્રો લગાવવાનું હોય છે ચોથો પ્રશ્ન સ્નાયુ તાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ આપણે બરફ ઘસવો જોઈએ મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે મિત્રો ઇલોસ્ટોપ્લાસ્ટ એટલે આપણો હાથ પર જો કંઈ વાગ્યું હોય મચકોડ આવ્યું હોય તો હાથ આમ ફરી બરી જાય ને તો પ્રોબ્લેમ થાય કરે એટલે આપણે એવો પાટો મારો જેથી આપણો હાથ હલી શકે નહીં અને ઇલોસ્ટોપ્લાસ્ટ કહેવાય છે બરાબર રુધિસ્ત્રાવ વખતે શીરામાંથી મિત્રો જાંબુડિયા રંગનો લોહી વહે છે મણકાના અસ્થિભંગના સંભાવના હોય ત્યારે વ્યક્તિને આગળ કે પાછળ વળી ના શકતો હોય અને કરોડરજુને પણ નુકસાન થાય તો શરીરના નીચેના ભાગમાં શું થાય છે મિત્રો લકવો મારી જાય છે બરાબર પેરાલિસિસ થઈ જાય છે મિત્રો માથામાં વાગવાથી દર્દી બેહોશ થયો હોય ત્યારે તેના માથ તેનું માથું કેવું રાખવું જોઈએ માથું થોડું ઊંચું રાખવું જોઈએ ડાયાબિટીસનો દર્દી બેહોશ થાય ત્યારે તેને તરત જ એનું પાણી આપી દેવું જોઈએ તો મિત્રો ગ્લુકોઝ કે ફાંડ ખાંડનું પાણી દેવું જોઈએ ચક્કર એને ના આવે બરાબર એટલે ડાયાબિટીસ એનો ઓછો થઈ જાય છે આગળ મિત્રો રોગના હુમલામાં જરૂરી જણાય ત્યારે દર્દીને કઈ સારવાર આપી જોઈએ તો કે મોંથી કૃત્રિમ શ્વસનની ક્રિયા બરાબર અને બીજું કશું કમ કહેવાય છે અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં મિત્રો આપણે માઉટ તો માઉટ આપીએ છે એને શું કહેવાય છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે દસમા પ્રશ્નના જવાબમાં કે આ જે ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવાય છે બરાબર ઘણા પિક્ચરોમાં જોતા હોય છે કે ભાઈ હિરોઈન બીમાર પડી હોય તો હીરોમાંથી શ્વાસ આપે છે અને હીરો બીમાર પડે હોય તો હિરોઈન આવો આપે છે જો કે એમને તો મિત્રો સ્ક્રિપ્ટ લખેલી હોય છે એટલા માટે એમને કરવાનું હોય છે બરાબર તો તમારે ખાલી એટલું જણાવવાનું કે અંગ્રેજીમાં શું કહેવાય અગિયારમો પ્રશ્ન કૃત્રિમ સોસમાં ડૉક્ટર સિલેવેસ્ટર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસમાં એક મિનિટમાં કેટલા કરાવવા જોઈએ ધબકારા તો મિત્રો કૃત્રિમ શ્વાસ આપણે તો એક મિનિટમાં સોળથી અઢાર જેટલા ધબકારા મતલબ એટલા શ્વાસ આપણે આપી શકીએ છીએ પાણીની અશુદ્ધિ અને દૂષિત ખોરાકને લીધે કોને ચેપ લાગે છે તો કે આંતરડાને ચેપ લાગે છે આપણા આંતરડા ડેમેજ થઈ જાય છે બરાબર ચામડીની નાની મોટી તકલીફો જેવી કે આડાઈ નાની ફોલ્લીઓ થયો હોય તો કોને કોના પાંદડાને ગરમ પાણીમાં ઉગાડીને દ્રાવણથી સ્નાન કરવું જોઈએ તો લીમડાના પાંદડાઓને મિત્રો બરાબર કોરોનામાં તમે બહુ ના છે આ પાન લીમડાના પાનાના લીમડાના પાનાના પાણીથી ચૌદમું છે દર શરદીના રોગમાં કોને અસર થાય છે અને ઉધરસ વધી જાય તો ગળું આપણું તકલીફમાં મૂકી જાય છે બરાબર કારણ કે નાક છે જ નહીં બાકી નાખ હોય લખી ભૂલથી પણ ગળાને તકલીફ થાય છે ગળું હો રહી જાય કે આપણે એ અકસ્માતથી વ્યક્તિને મશીનથી ઈજા થઈ હોય તો સૌ પ્રથમ શું કરું તો કે મશીનને બંધ કરવું એટલે આવતું હતું છે બાપા બરાબર ચાલો વાંધો નહીં યાદ રાખે તો લખી દઉં ને કસમતથી મશીનથી જ થાય તો પેલો હું મશીનને બંધ કરું પછી પહેલાં દવાખાણ લખવાનું કેવું બધા ડબફાસા છે બરાબર મિત્રો સાત પ્રકરણ પૂરા થયા તમને કેમ મજા આવી કે ના આવી ખરેખર મજા તો જેવું જ મજા જેવું કંઈ છે જ નહીં કારણ કે આ તો આપણે એમસીક્યુ આપેલા છે કંઈ વાંધો નહીં ચાલો જોઈએ વ્યાયામની અસરો મિત્રો આજના સમયમાં વ્યાયામ પર્યાય રૂપે કયો શબ્દો વચે ત્યા કે કસરતને પણ વ્યાયામ કહેવાય બરાબર શનિવારે સવારે આપણે કરાવે છે ને સ્કૂલમાં તે શરીરતંત્ર પર થતી અસરો જાણવા માટે અતિ મહત્વનું સાધન કેવું છે કે કસરત આપણા શરીર પર કઈ કઈ અસરો થઈ રહી કસરત દ્વારા ખબર પડે હાથ ઊંચા કરીને બાજુમાં જો દુખાવું પડે તો આપણને તે સમયે ખબર પડે ખાલી આ મંતોએ વાગેલું હતું બરાબર એટલે એવું છે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન ક્રિયાના મિત્રો તમે ધોરણ સાતમાં ભણી ગયા છો ઓક્સિજનની હાજરીમાં લેવાતું શોષણ એટલે જારક શ્વસન અને ઓક્સિજનમાં ગેરહાજરીમાં લેવાતું શોષણ એટલે અજારક શોષણ તો અજારક શ્વસન મિત્રો અજારક ઉર્જા આપણને મળે છે ઓક્સિજન ના હોય તો અજારક ઉર્જા લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિને અજારક સ્થિતિમાં કેટલા ટકાનો વધારો થાય તો મિત્રો આડત્રીસ ટકા જેટલો વધારો થઈ જાય છે લાંબા સમય સુધી આપણે કસરત કરીએ ને તો અજારક શ્વસન કેટલું વધી જાય થર્ટી એટ પર્સન્ટ મિત્રો વધી જાય અહીંયા જો મિત્રો ભારે કસરતમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લિટર ઓક્સિજન જરૂર પડે મિત્રો સો લિટર જેટલા ઓક્સિજનની જરૂર પડે આરામની સ્થિતિમાં વ્યક્તિ સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ એટલે કે આરામમાં આપણે બેઠા હોય તો આપણે શ્વાસ એવું કેટલી વખત થાય છે તો કે ચૌદથી સોળ વખત જેટલું એક મિનિટમાં થાય છે સાતમો કયા પ્રકારની કસરતોમાં ઓક્સિજનનું પ્રમા ઓક્સિજનનું દેવું સર્જાતું નથી એટલે ઓક્સિજન ખૂટી જતું નથી તો મિત્રો એકદમ હળવી કસરત બેઠા બેઠા કરો એવી કસરતોમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું નથી વગર તાલીમના વ્યક્તિને કસરત દરમિયાન હૃદયના ધબકારામાં લોહીનો જથ્થો કેટલા મેલી હોય તો એકસો વીસ મેલી અચાનક જ એ ચાલું કરે ને તાલીમ લીધા વગર ડાયરેક્ટ ચાલુ કરે તો વધારે હોય છે પણ તાલીમ પામેલા વ્યક્તિ એના હૃદયના લોહીનો ધબકારો જથ્થો કેટલો હોય છે એકસો ને પંચોતેર એના કરતાં કંઈ ગણો વધારે બરાબર તો આમાં ઓછો હોય છે ને આમાં વધારે બિન તાલીમ તો કે ઓછો અને તાલીમવાળો વ્યક્તિ તો જથ્થો વધારે દસમો પ્રશ્ન મિત્રો આપણે સૂઈ રહેલા હોય તે સ્થિતિમાં આપણા હૃદયના ધબકારા કેટલા હોય છે નોર્મલ ચુંબોતેર બોતેરની એટલે આસપાસ હોય છે ને તો આપણે સૂઈ રહ્યા હોય તો એટલા હોય પણ આપણે ઊભા થઈ મતલબ ઊભા હોય તો તેમાં ધબકારા કેટલા વધી જાય તો કે નોર્મલ કરતાં દસથી બાર જેટલા ધબકારા આપણા વધી જાય છે જો મિત્રો લાંબા સમયની કસરતો દરમિયાન વ્યક્તિના લોહીનું ડીએસ્ટોલિક દબાણ ડીએસ્ટોલિક એટલે નીચું દબાણ કેટલું હોય છે તો કે એકસોને દસ મિલીમીટર જેટલું બરાબર એમ જેટલું મિલીમીટર જેટલું અને તંદુરસ્ત વ્યક્તિના વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં બરાબર અહીંયા કસરત દ્વારા અહીંયા સામાન્ય પરિસ્થિતિમાં સિસ્ટોલિક એટલે નીચું દબાણ તો એ કેટલું હોય છે એકસોને વીસ બરાબર ડીએસ્ટોલિક એટલે નીચું દબાણ અને સિસ્ટોલિક એટલે ઊંચું દબાણ યાદ રાખજો હા મિત્રો કસરત હોય તો ડીએસ્ટોલિક નીચું એકસો દસ અને કસરત વગર સિસ્ટોલિક એટલે ઊંચામાં ઊંચું દબાણ એકસોને વીસ હોય છે લોહીના નીચા દબાણને શું કહેવાય તો મિત્રો જો નીચા દબાણને શું કહે ડીએસ્ટોલિક કહેવાય છે ભારે કસરત કર્યા પછી તરત જ કઈ ક્રિયાઓ કરવી જોઈએ તો મિત્રો પ્રસમનોની ક્રિયા કરવી જોઈએ બરાબર કસરત કર્યા પછી એકદમ શાંતિથી અથવા તમે સવાસન પણ મિત્રો કરી શકો છો અહીંયા ઓપ્શનમાં નથી બાકી સવાસન પણ તમે કરી પ્રસન પ્રશ્નો એટલે શ્વાસોચ્વાસ કહી શકાય તમે જે જમીન પર કસરતો કરવાની છે રમતો રમવાની હોય તેની સપાટી કેવી હોવી જોઈએ તો મિત્રો ખરબચી ના ચાલે લીસી હોય તો લપસી જવાય એટલે સમતલ હોવી જોઈએ સપાટી એકદમ આમ સીધી સમતલ આમ ટેકરા અખાડાવાળી ના હોવી જોઈએ નવમો પ્રકરણ મિત્રો દોડ છે ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી નીચેનો પ્રકાર ખોટો છે તો મિત્રો આ ત્રણે ત્રણ ચોપગા પ્રકારના ખડું પ્રસ્થાન એ ચોપગા પ્રસ્થાનમાં પ્રકાર પ્રસ્થાનના પ્રકારોમાં આવતું નથી પ્રસ્થાન ટેકા ક્યાં ગોઠવવામાં આવે છે તો કે પ્રસ્થાન રેખાની પાછળ ટૂંકી દોડના કદમો વિભાગમાં એક વિભાગ ખોટો છે તો મિત્રો ટૂંકી દોડમાં શરૂઆતના કદમો અંતરણ કદમો સૌથી ઝડપી કદમો હોય છે પણ મધ્યમ કદમો હોતા નથી કારણ કે ટૂંકી દોડમાં જો મધ્યમ કદમોમાં તમે ધીમે ધીમે દોડતા જાઓ તો તમે તંબુરો પાસ ના થઈ શકો બરાબર એટલે જીતી શકા નથી એટલે મધ્યમ કદમો ટૂંકી દોડમાં ના આવે હવે સોળસોથી અઢારસો તો પાંચ હજાર મીટરની દોડમાં મિત્રો મધ્યમ કદમો આવે આઠસો મીટરની દોડમાં પણ મધ્યમ કદમો આવે પણ સો મીટર બસો મીટરમાં મધ્યમ કદમો આવતા નથી ચોથો પ્રશ્ન વિજય રેખા પસાર કરવાની રીતો પૈકી કઈ રીત ખોટી છે મતલબ આપણે છેલ્લે પહોંચતી હોય તો આવું ના કરવું જોઈએ કે રન થ્રુ કરી શકો લંચ ફિનિશ કરી શકો છો બરાબર ટર્ન ફિનિશ તમે કરી પણ જમ્પ મારવાનો નહીં બાકી તમે પડીને હાથ પગ તોડી શકો છો સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ તો મિત્રો જો પ્રેક્ષકો પર રાખશે હા કોઈ બેઠેલું હોય તો તમે જોઈ શકો છો પણ પાછું આવી જવાનું બાકી તકલીફ થાય પોતાના સ્પર્ધક પર મિત્રો આપણે બેઠા હોય તો એને બેહી રહ્યા હોય એને કોઈ તકલીફ નહીં કરવાની પાછળ રાખીએ તો ગબડી પડશો પોતાની ગલીમાં જ સીધી નજર રાખવી જોઈએ આપણી જોડે કોણ દોડી રહ્યો છે એમાંય મિત્રો તમને નજર રાખવાની જરૂર નથી ચોપગા પ્રસ્થાનની સ્થિતિએ સ્થિતિઓ પૈકી એક સ્થિતિ અયોગ્ય છે તો મિત્રો ચોપગા પ્રસ્થાનમાં જગે સજ્જ અને જાવો છે બરાબર આ લંબની સ્થિતિ અયોગ્ય છે બસો મીટર કે વધારે અંતરની દોડમાં મધ્યંતરે સ્નાયુઓને આરામ આપવાની કરીએ અને શું કહેવાય છે કે નિરાશય દોડ બરાબર આમ એક પ્રકારની દોડ બરાબર વધારે નહીં ઊંચી નહીં આમ લેવલની દોડ બરાબર ટૂંકી દોડના લંબ પ્રસ્થાનમાં જગ પેહુકુમ વખતે ખેલાડી પોતાની ગલીમાં પ્રસ્થાન દેખાણી પાછળ કેટલા સેન્ટીમીટર દૂર મજબૂત પગ મૂકશે તો કે ત્રીસથી પિસ્તાળીસ સેન્ટીમીટર દૂર મજબૂત પગ મૂકશે બરાબર કયા અંતરની દોડમાં બધા જ ખેલાડીઓ કયું લા બધા જ ખેલાડીઓ પોતાના અનુકૂળ ગલીમાં દોડવાની છૂટ અપાય છે તો કે મધ્યમ અંતરની દોડમાં બધા જ એટલે ટૂંકાંતરની દોડ હોય ને તેમાં જ બધાને પોતાની ગલીમાં લાંબા અંતરની હોય ને તમે બીજાની ગલીમાં જઈ શકો છો ટૂંકાંતરની દોડમાં સૌથી ઝડપી કદમો વખતે હ હરીફનું શરીર કેટલા અંશના ખૂણે આગળ ઝૂકેલું હોવું જોઈએ તો મિત્રો પચીસ અંશના ખૂણે આગળ ઝૂકેલું હોવું જોઈએ જેથી હવે તમે સીધા સીધા જ દોડશો ને તો થાકી જશો બધો પવા પણ આમ નમલા દોડશો ને તો તમારું શરીર આગળ તરફ તમને ધકેલશે બરાબર એટલે તમારું આ શરીર છે તો અહીંયા કેટલાના ખૂણે પચીસ અંશના ખૂણે ઝૂકેલું હોવું જોઈએ ચારસો મીટરની દોડ એ કયા પ્રકારની દોડનો પ્રકાર છે તો એ પણ મિત્રો ટૂંકા અંતરની જ દોડ કહેવાશે બરાબર પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કઈ દોડમાં જો કરવામાં તો કે ટૂંકી દોડ હોય ને એમાં પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કારણ કે આમ જો તમે બેઠા હોય પાછળથી પાટી આગળ તમે પગને ટેકો આપીને જો ધક્કો મારો તો તમે ઝડપથી શરૂઆતમાં સ્પીડ પકડી શકો તેરમું છે ટૂંકા અંતરની દોડની શરૂઆત લગભગ કેટલા કદમો અંતરાળ કદમો કહેવાય છે કે છ થી નવ કદમોના અંતરાળ કદમો કહેવાય છે મધ્યમ પ્રસ્થાનમાં મજબૂત પંજાને મજબૂત પગનો પંજો પ્રસ્થાન રેખાની પાછળ કેટલા સેન્ટીમીટર દૂર રાખો મતલબ કે ત્રીસથી પિસ્તાળીસ આપણે આગળ થઈ ગયું મિત્રો આ નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય તો મિત્રો જો આ તો બધી મોટી મોટી છે તો નાના નાની જોઈ લેવાની ટુ ટૂંકા અંતરની દોડ કહેવાય બરાબર પ્રસ્થાન ટેકાને કારણે શું મળવાથી શરૂઆતની ઝડપ વધે તો કે પ્રત્યાઘાત આપણે પ્રસ્થાન ટેકા પાછળ પાટી હોય ને એની ઉપર ધક્કો મારી એટલે આપણે આગળ તરફ વધીએ એટલે પ્રત્યાઘાત આપણને મળે છે સત્તરમો પ્રશ્ન સામાન્ય રીતે ટૂંકી દોડની સ્પર્ધાઓમાં વિશ્વના ટો મોટાભાગના ખેલાડીઓ સાના દ્વારા દોડની શરૂઆત કરે છે કે ટૂંકા પ્રસ્થાન દ્વારા દોડની શરૂઆત કરે છે ક્લેપર બંધુ કે પિસ્તોલનો અવાજ સાંભળતા દોડવી તરત પોતાના પાછળના પગને આગળ ધક્કો મારી આગળ લાવી પ્રસ્થાન રેખાની આગળ કેટલા સેન્ટીમીટર પગ દૂર મૂકે છે તો મિત્રો પિસ્તાળીસથી સા સેન્ટીમીટર મધ્યમ લંબાઈવાળા પગ અને મધ્યમ ઊંચાઈવાળો બાંધો ધરાવતા હરીફો સામાન્ય કદ ધરાવતા હોવાથી એમનું કયું પ્રસ્થાન વધારે અનુકૂળ આવે છે તો મિત્રો એમનું મધ્યમ પ્રસ્થાન વધારે અનુકૂળ આવે છે મોટી મોટી હાઈટવાળા વિદ્યાર્થી હોય ને એમને વીસમો છે કેટલા મીટરની સુધીની દોડ પછી એટલે કે કેટલા મીટર સુધીની બધી જ દોડ માટે પ્રસ્થાન ટેકો એટલે પાછા જે ઠેકપાટી હોય ને એનો ઉપયોગ કરવો છે તો કે ચારસો મીટર સુધી આપણે ઠેકપાટીનો ઉપયોગ કરી શકીએ છીએ પછી વાંધો નહીં આવતો પ્રસ્થાન લીધા પછી બે કદમો પછીના ત્રણથી નવ કદમો કેવા હોવા જોઈએ તો મિત્રો એને કહેવાય અંતરાળ કદમો કહેવાય બરાબર જે રીતમાં દોડવી ધડને આગળ ઝુકાવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે તે રીતને શું કહેવાય બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો દોડતા દોડતા છે પછી આમ નમીને પછી અહીંયા દોરી અને અટકાય છે બરાબર જોયું છે તમે રમતમાં તો એને કહેવાય લંજ ફિનિશ ટેકનિક કહેવાય શું કહેવાય લંજ ફિનિશ ટેકનિક ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ ક્યારેય કરવામાં આવ્યો હતો તો મિત્રો ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ અઢારસો ને સિત્યાસીમાં સૌ પ્રથમવાર કરવામાં આવ્યો હતો પચીસમાં જે પ્રસ્થાન ટેકાથી આપણે શું ફાયદો થાય છે કે શરૂઆતની ઝડપ આપણને મળી જાય છે બરાબર ફટાક દઈને આપણે ઝડપ ઝડપ મતલબ આપણી ઝડપ એકદમ વધી જાય છે ઠેકપાટિયાના ઉપયોગથી પ્રસ્થાન ટેકાના ઉપયોગથી લાંબી કૂદ છે મિત્રો તો લાંબી કૂદમાં ખાડો કેટલો પહોળો હોય છે બરાબર કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે તો મિત્રો ખાડો તમારો બે પંચોતેર મીટર પહોળો હોય છે અને એની લંબાઈ કદાચ પૂછે તો એ છે દસ મીટર જેટલી લંબાઈ છે ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય તો મિત્રો દસ સેન્ટીમીટર બધે સરખી હોય છે લાંબી કૂદમાં સમગ્ર ક્રિયાને કેટલા ભાગમાં તો કે લાંબી ક્રિયાના દરેક એટલે કે આખા સમગ્ર ક્રિયાના ચાર ભાગમાં વહેંચવામાં આવે છે લાંબી કૂદમાં ઠેક પછી શરીરને કેટલા અંશે ઝૂકવાનું હોય છે તો મિત્રો પિસ્તાળીસના અંશે આપણે ઉચકવાનું હોય છે ઉપર તરફ બરાબર આમ અહીં પિસ્તાળીસનો ખૂણો બનવો જોઈએ પાંચમું છે લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડવાની ક્રિયાઓમાં કઈ ક્રિયા ખોટી છે તો મિત્રો આ બધું તો બરાબર છે પલાણ પદ્ધતિ એ ખોટી છે બરાબર નીચે તરફ ઝૂકી જવાની લાંબી કૂદમાં શ્રેષ્ઠ આંગ પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો કે મિશ્ર પદ્ધતિ બધી પદ્ધતિ વારાફરતી અજમાઈ જોવાની બરાબર કયા કૌશલ્યમાં ખેલાડીનું શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે તો કે પગ ઠેક પગની ઠેક લઈને બરાબર ઊંચી કૂદે પગ ઠેક લે એટલે ઉપર તરફ વિદ્યાર્થી કૂદે ને પછી આગળ પડે છે એટલે આમાં પગ ઠેકમાં આગળની દિશામાં ઉપર તરફ ગતિ કરતું હોય છે આઠમું છે મિત્રો લાંબી કૂદમાં આગમ દોડ માટે કદમ યોજના કેટલા પ્રકારની હોય ત્રણ પ્રકારની કદમ યોજના જોવા મળે છે નવમો છે લાંબી કૂદમાં ઠેક લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય ઠેક લીધે અહીંયા ઠેક લઈએ પછી આપણે આખા આકાશમાં પહોંચી જઈએ તો આને કહેવાય ઉડ્ડયનની ક્રિયા શું કહેવાય મિત્રો ઉડ્ડયનની ક્રિયા લાંબી કૂદમાં ઉડ્ડયનમાં ખેલાડીના શરીરના ગુરુત્વ મધ્યમિત સ્થિતિ જણાવતો મિત્રો આપણે લાંબી કૂદમાં ઉડ્ડયનમાં હોય તો આગળની દિશામાં આપણે આગળ વધતા હોય છે લાંબી ગૂદમાં પેસકદમી એટલે શું મિત્રો પેસ કદમીને આગમ દોડ પણ કહેવામાં આવે છે તો ખેલાડી દોડવાનું શરૂ કરે અને ત્યાંથી લઈને જેમ જેમ કે અહીંયાથી દોડવાનું ચાલુ કર્યું અહીંયા ઠેક પાટ્યું મતલબ અહીંયાથી એને કૂદવાનું છે તો અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર દોડવાની શરૂઆતથી લઈને આ ઠેક પાટ્યા સુધીના અંતરને શું કહેવાય મિત્રો પેસ કદમી કહેવાય અથવા તો આગમ દોડ કહેવાય બારમું છે લાંબી કૂદમાં પગ ઠેકનું કાર્ય જણાવો તો મિત્રો શરીરને ઉપરની તરફ પિસ્તાળીસ ડિગ્રી બરાબર ઠેકપાટી શું કરે આપણે ઉપરની તરફ શરીરને આપણું ફેંકાઈ જાય છે એટલે પિસ્તાળીસના કુને વાળવાની ક્રિયાને શું કહેવાય ઠેકપાટિયાનું કાર્ય કહેવાશે લાંબી કૂદમાં દોડવાનું શરૂ કરી ઠેકપાટિયા સુધી અંદર શું કહેવાય આગમ દોડ કહેવાય મિત્રો અથવા એને પેશકદમી બીજું કહેવાય આપણે આગળ જોઈ ગયા છે ચૌદમું છે લાંબી કૂદમાં હવા ચલણમાં એટલે હવા ચલણમાં મુક્ત પગની ક્રિયા કેવી હોય છે તો કે ખેલાડી મુક્ત પગને બે વખત આગળ પાછળ કરી શકે છે પંદરમું નીચે આપેલ ખેલાડીની દોડ કદમ યોજનામાં એક યોજના ખોટી છે તો મિત્રો યાદ રાખજો આપણે એક ડગલું અહીં ભરીએ બીજું હોય તો ત્રીજો મોટો જમ્પ લગાવી શકીએ છીએ બરાબર એક ડગલું હોય બીજું હોય પછી મોટો જમ્પ લગાવવો પોસિબલ નથી મતલબ અહીંયા જો બે પછી ત્રણ કદમો પછી પાંચ કદમો તો આ ખોટું છે બેના ડબલ ચાર એના ડબલ આઠ તમે કરી શકો છો બેના ડબલ ચાર એનાથી પાછા બે વધારી શકો છો બરાબર પણ અહીંયા શું કર્યું જો અહીંયા બેડ કદમ હતા પાછા ઘટાડ્યું એક જ કદમ કર્યું આમ તો આપણા પગ વેરવાઈ જાય બરાબર તો આ ખોટી પદ્ધતિ છે પહેલું એ ખોટું છે સોળમું છે લાંબી કૂદનો આગમ દોડ માર્ગ કેવો હોય તો મિત્રો સમતલ હોય છે બરાબર લાંબી કૂદમાં ત્રણેય દોડ કા કદમ યોજનામાં ખેલાડીના શરૂઆતના બે બે કદમો કેવા હોય છે મિત્રો બે બે કદમો શરૂઆતના કેવા હોય ટૂંકા હોય છે લાંબી કૂદમાં પછી ધીરે 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 વધ્યા કરે છે લાંબી કૂદમાં પગ ઠેક લેતી વખતે ન્યૂટનનો ગતિનો કેટલામો નિયમ લાગુ પડતો મિત્રો ત્રીજો નિયમ ઘાત પ્રત્યાઘાતનો બરાબર જેટલો આપણે બહાર પ્રેશર આપીશું પાછળ એટલા આપણે આગળ વધીશું ઓગણીસમો પ્રશ્ન લાંબી કૂદમાં ઠેક પાટ્યા અઠેક પગની ક્રિયામાં પ્રક્ષેપણ સિદ્ધાંત મુજબ ગતિશક્તિનું સામા રૂપાંતર થાય કે ઉછાળ શક્તિમાં રૂપાંતર થાય આપણે જેટલું વધારે દોડીશું એટલું વધારે આપણે ઉછળી શકીશું બરાબર ઉપર આપણે એટલું વધારે ઉછળી એટલે ઉછાળ શક્તિમાં રૂપાંતર થાય છે ગતિ શક્તિનું ઉછાળ શક્તિમાં રૂપાંતર થાય લાંબી કૂદમાં ઉડિયનની હવાચલ પદ્ધતિમાં મુક્ત પગને હવામાં કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે મિત્રો બે વખત આપણે અહીંયા આગળ જોયું ને એકમાં કે ખેલાડી બે વખત પગને આગળ પાછળ કરી શકે છે અગિયારમું પ્રકરણ ઘોડાફેક ફેંકમાં વર્તુળનો વ્યાસ કેટલો હોય તો બે પોઈન્ટ એકસો ને પાંત્રીસ મીટર ફેંકમાં રીંગની ઊંચાઈ કેટલી હોય સાત પોઈન્ટ છ સેન્ટીમીટર અને રીંગ કયા રંગની હોય મિત્રો સફેદ રંગની જોવા મળે છે ફેંકમાં રીંગની જાળાઈ મિત્રો છ એમ એમની હોય છે ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ પછી પગ બદલીની ક્રિયા શા માટે તો કે શરીરનું સંતુલન જાળવવા માટે જો પગને બદલે દડો ફેંકી દીધા પછી આપણે પગના બદલે આપણે પડી જઈશું ઘોડાફેકની કઈ પદ્ધતિમાં શરીરને ચક્રીય ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે તો મિત્રો ડિસ્કો પટમાં ચક્રીય ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે ઘોડાફેંકના મેદાનમાં અટકપાટિયાની અંદર ધારની લંબાઈ કેટલી હોય છે એક પોઈન્ટ પંદર મીટર જેટલી ઘોડા ફેંકની ક્રિયામાં ઊભણી કોને કહેવાય તો કે વર્તુળમાં ઊભા રહીને સ્થાન લેવાની ક્રિયાને આપણે ઊભણી કહેવામાં આવે છે આઠમું છે મિત્રો ફેંકના પકડ કૌશલ્ય કયા પ્રકારના મજબૂત હાથથી ચારે આંગળીઓને ખુલ્લી રાખવામાં આવે છે તો બીજા પ્રકારના કૌશલ્યમાં બરાબર ફેંકમાં ફેંક છૂટની ક્રિયાઓ પછી ખેલાડી સમતુલન જાળવવા માટે શું કરે છે તો કે પગની ફેરબદલી કરે છે ફેંકમાં ઘોડો સામાન્ય રીતે કયા હાથથી પકડીને ફેંકવામાં આવે તો કે મિત્રો એવું ડાબો જમણો કંઈ હોતું નથી તમારો જે હાથ તમને ફાવે એમ મજબૂત હાથ હોય એના દ્વારા તમે પકડીને ફેંકી શકો છો ઘોડાફેંકનો ફેંક પ્રદેશ ખૂણો કેટલો હોય છે ચોત્રીસ પોઈન્ટ બાણું મતલબ કે આપણે અહીંયા ઊભા રહીને આટલા બેની આ જે બે લાઈન છે એની અંદર જ ફેંકી શકીએ છીએ તો આ બે લાઇનો વચ્ચેનો ખૂણો કેટલો હોય ચોત્રીસ પોઈન્ટ બાણું બારમું છે ખોડાફેંકમાં અટકપાટિયાની લંબાઈ કેટલી હોય છે એક પોઈન્ટ પંદર મીટર જેટલી ઘોડાફેંકમાં ઊભણી વખતે ઘોડો ક્યાં રાખવામાં આવે છે તો મિત્રો આંગડા પર અંગૂઠાની ઠેસ અને હાંસલીની ઉપર અને ગરદનની એકદમ પાસે રાખવામાં આવે છે બરાબર તમને ખબર જ હશે આ જોયું હશે તમે તો ઘોડાફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે તો મિત્રો ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિનો ઉપયોગ કરવામાં આવે છે પંદરમું છે ગોડાફેકનો ગોળો કેટલા અંશના ખૂણે ફેંકો મતલબ આપણે ઊભા છે આ જમીન છે બરાબર તો આપણે કેટલા ઉપર તરફ ફેંકીએ ગોળો તો મિત્રો ત્રીસ ચાલીસથી લઈને પિસ્તાળીસના ખૂણા બને એટલો આપણે ઉપર તરફ ફેંકવાનો હોય છે ઘોડા ઘોડાફેંકની લોખંડની રીંગ કયા રંગની તા કે સફેદ રંગની હોય છે ઘોડા ઘોડાફેકના અટકપાટિયાની ઊંચાઈ કેટલી હોય તો મિત્રો ઊંચાઈ બધામાં સરખી હોય દસ સેન્ટીમીટર હોય ઘોડા ઘોડાફેકનું પ્રથમ કૌશલ્ય કયું કહ્યું કે પકડ બોલને પકડવો એ ઘોડા ઘોડાફેંકનું પ્રથમ કૌશલ્ય છે ઓગણીસ મિત્રો ઘોડાફેંકનું છેલ્લું કૌશલ્ય કયું ત્યાં કે પગ બદલી કારણ કે દડો ફેંકી દીધા પછી પગ બદલીને પછી આપણે બંધ કરવાની હોય રમત ઘોડા ઘોડાફેંકનું કુલ કૌશલ્યો કેટલા છે મિત્રો કુલ પાંચ કૌશલ્યો છે ઘોડા ફેકના હવે જોઈએ આપણે કબડ્ડીની રમત સત્તર વર્ષથી નીચેના વયના જૂથના ભાઈઓની ટુકડીમાં ખેલાડીનું મહત્તમ વજન એટલે સત્તર વર્ષથી નીચેની વય ટુકડી હોય તો એમાં વધારેમાં વધારે વજનવાળો કેટલો ખેલાઈ રાખી શકીએ તો કે જેનું તેપન કિલોગ્રામ વજન એને રાખી શકીએ એનાથી વધારે વજનવાળા વિદ્યાર્થીને આપણે રાખી શકતા નથી કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે તો લોનના મિત્રો બે ગુણ મળે છે કબડ્ડીની રમતમાં કયા એક દેશમાં કબડ્ડીની રમત પ્રચલિત નથી તો ફ્રાન્સમાં હજુ સુધી કબડ્ડીની રમત પ્રચલિત નથી કયા શહેરમાં યોજાયેલો ઓલિમ્પિક રમતોત્સવમાં કબડ્ડીનું રમત નિર્દર્શન કરવામાં આવ્યું હતું તો મિત્રો બર્લિનમાં જે રમતોત્સવ ઉજવ્યો તે તેમાં કબડ્ડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પાંચમો છે કઈ સાલની કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી બરાબર કઈ સાલથી કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તો મિત્રો ઓગણીસો બાવન થી જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં અંતરરેખાની પ્રતીક્ષા પ્રદેશ કેટલો દૂર હોય છે બરાબર અંતરરેખાથી પ્રતીક્ષા પ્રદેશ મિત્રો બે મીટર જેટલો દૂર હોય છે કબડ્ડીની રમતનું મેદાન કેવું હોવું જોઈએ એ પણ સમતલ મિત્રો મોટા ભાગના બધા જ મેદાન કેવું હોવો જોઈએ સમતલ જ હોવો જોઈએ જ આવું બધું લખવાનું લીસું ખર બચડું અસમ બરાબર સમતલ લખી રહેવાનું ગમે ત્યાં દેખાય ત્યાં વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને માર કરવા માટે ચઢાઈ કરનાર ટુકડીએ કેટલા ગુણ મળે છે તો મિત્રો એમાં એક જ ગુણ મળે છે કબડ્ડીના રમત રમત શરૂ કરવા માટે એક ખેલાડીમાં કેટલા ખેલાડીઓ હોવા જોઈએ સાત ખેલાડીઓ હોવા જોઈએ ટક્કરપટ્ટીનો ઉપયોગ સમય રમત દરમિયાન ક્યારે થાય છે ત્યારે ટક્કર થાય ત્યારે ટક્કરપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે અગિયારમો પ્રશ્ન કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે ત્યાં કે પ્રતીક્ષા પ્રદેશમાં બેસે કારણ કે ફરીવાર એમને એડ થવાનું હોય છે એટલે પ્રતીક્ષા રાહ જો તે આ પ્રદેશ બરાબર કબડ્ડીની રમતમાં શરૂઆતમાં કેવી રીતે કરવામાં આવે છે તો કે રમતની શરૂઆત મિત્રો સિક્કા ઓછાથી કરવામાં આવે છે કોણ દાવ લેશે અને કોણ બેસશે એટલે કે કોણ પહેલેથી ચડાઈ કરશે કબડ્ડીના નીચેના કૌશલ્યમાં એક કૌશલ્ય બચાવ પક્ષનું છે તો કે વ્યક્તિગત ઘેરો કરવો એ બચાવ પક્ષ કરી શકે છે કબડ્ડીની રમતમાં ખેલાડી ચઢાઈ કરતો હોય ત્યારે વિરુદ્ધ ખેલાડી વિરુદ્ધ ટુકડીના ખેલાડી કઈ રીતે ઓળંગી શકશે નથી કે મધ્યમ રેખા તેઓ ઓળંગી શકશે નથી બરાબર પંદરમાં છે કબડ્ડીના કયા કૌશલ્યમાં બચાવ પક્ષના ખેલાડીઓ સાંકડ બાંધીને ચઢાઈ કરનારને પકડવા માટે પ્રયત્ન કરે છે કે સાંકડનો ઘેરો કરીને કબડ્ડીના નીચેના કૌશલ્યમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે તો ચઢાઈ કરનાર પક્ષ મિત્રો લંબન એટલે રેખા ઓળંગે છે સત્તરમું કબડ્ડીના નીચેના કૌશલ્યમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે તો કે લાત મારવી ચઢાઈ કરનારના કૌશલ્ય કબડ્ડીના રમતમાં લંગન લંગન રેખા ઓળંગવી કૌશલ્યમાં ખેલાડીએ કઈ રેખા ઓળંગવાની હોય છે તો કે મધ્યમ રેખા ઓળંગવાની પછી પાછો આવ્યો તો પ્રોબ્લેમ થાય ઓગણીસમો કબડ્ડીની રમતમાં લાત મારવી કૌશલ્યના પ્રકારોમાં કયો એક પ્રકાર ખોટો છે કે ઉપર લાત મારી બરાબર એના પગને તે લાત મારી શકે છે કબડ્ડીની રમતમાં ઘેરો કૌશલ્યના પ્રકારોમાં કયો પ્રકાર ખોટો છે તો મિત્રો ચતુર્થ સાંકળ ઘેરો એ પ્રકાર મતલબ ખોટો છે ચાર ચાર જણા ભેગા થઈને સાંકળ બનાવી શકે નહીં બે જણ એક જણ કે ત્રણ જણા ભેગા થઈને સાંકળ બનાવી શકે છે હવે જે ખોખોની રમત તો ખોખોની રમતમાં ચોક પ્રદેશનો કયો નિયમ લાગુ પડતો નથી તો કે હાથમાં ફેરવવા સંબંધી હાથ ફેરવવા સંબંધી એ ચોક પ્રદેશમાં લાગુ પડતો નથી ડબલ ચેઇન કેટલા ગાળાની ગળાની રમત છે તો મેં ડબલ ચેઇન એ બે ગળાની રમત છે ખોખોની રમતમાં લાકડાના કેટલા ખૂંટની જરૂરિયાત હોય છે મિત્રો તમને ખબર છે બધા વિદ્યાર્થીઓ અહીં બેઠા હોય છે એક અહીંયા ખૂંટ અને એક અહીંયા બે ખૂંટની જરૂર હોય છે પ્રાચીન સમયમાં ખોખોની રમતને બીજા કયા નામે તો કે ચીરોઈટ નામે ઓળખાતી હતી પહેલાં હાલમાં ખોખોની રમત કયા રાજ્યમાં અત્યંત પ્રચલિત તો આપણા ગુજરાતમાં મિત્રો સૌથી વધારે પ્રચલિત છે ઈસવીસન ઓગણીસો સિત્યાસીમાં સૌ પ્રથમ એસ એ એફ એ કયા શહેરમાં ખોખોની રમતનું આયોજન કર્યું હતું તો મિત્રો કોલકત્તામાં સૌ પ્રથમ એસ એ એફએ ખોખોની રમત યોજી હતી ખોખોની રમતમાં રમતમાં વપરાતા ખૂંટનો વ્યાસ કેટલો સેન્ટીમીટર હોય છે બરાબર દસથી બાર એટલે જે આપણે લાકડું જોડીએ છીએ એ કેટલું પહોળું હોય છે તો કે દસથી અગિયાર સેન્ટીમીટર જેટલું પોળું હોવું જોઈએ મિત્રો ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ માટે મુખ પ્રદેશ કેટલા મીટરનો હોય છે તો કે એક પચાસ મીટરનો અથવા વન પોઈન્ટ પણ તમે લખી શકો છો ખોખોની રમતમાં જુનિયર ખેલાડીઓ માટે વિરામ સહિતનો સમય રમવાનો કુલ સમય કેટલો હોય છે મિત્રો સુડતાળીસ મિનિટ હોય છે યાદ રાખજો ટોટલ સરવાળો યાદ રાખજો એટલે બધું યાદ આવીશ સુડતાળીસ મિનિટ ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે તો મિત્રો ગોડ રમત એ રમનાર પક્ષનું કૌશલ્ય છે અગિયારમું છે મિત્રો ખોખોની રમતમાં મારનાર એ રમનાર ખેલાડીને કઈ રીતે આઉટ કરી શકે છે તો કે હાથ વડે સ્પર્શ કરીને ખો રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર એટલે પકડનાર પક્ષનું કૌશલ્ય છે તો કે જજમેન્ટ ખો એકબીજાને ખો આપીને પકડાઈ શકે છે બરાબર ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે તો કે ડાયવ મારવી એ પણ રમનાર પક્ષનું કૌશલ્ય છે બરાબર એ કૂદીને બીજે જઈ શકે છે જુનિયર ભાઈઓ માટે મેદાનની અંતરરેખાની લંબાઈ કેટલી હોય છે સોળ મીટર બરાબર અહીંયાથી અહીંયા ઠેક પાડ્યું હોય તો અહીંયાથી લઈને અહીંયા અંતર કેટલું હોય છે મિત્રો સોળ મીટર એની વચ્ચે બધા અહીં બેઠેલા હોય છે ખો રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટે પ્રત્યેક વારીનો સમય કેટલો હોય છે તો કે નવ મિનિટની વારી હોય છે સોળમું છે સ્તંભરેખા અને અન અંતરરેખાથી બનતા સોળ મીટર ગુણ્યા ટુ પોઈન્ટ ફાઇવ મીટર લંબ ચોરસના પ્રદેશને શું કહેવાય મુક્ત પ્રદેશ એમાં મિત્રો ખેલાડી રમનાર ખેલાડી ગમે ત્યાં દોડી શકે છે રમનાર દોડી શકે હા પકડનારને તો એક જ દિશામાં આગળ ભાગવાનું હોય છે અથવા ખો આપી શકે ખો ખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગવું પડતો નથી મુક્ત પ્રદેશમાં બરાબર મિત્રો મોં ફેરી શકે મુક્ત પ્રદેશ કોને કહેજો આ એક લા લાકડું લગાવ્યું લાકડાને શું કહેવાય આપણે અહીંયા ઉપર જોયું છે આપણે મતલબ બે જગ્યાએ આપણે ખીલા લગાવે છે વચ્ચે બધા વિદ્યાર્થીઓ બેઠા હોય છે

ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પકડનાર એટલે કે મારનાર પક્ષનું નથી તો મિત્રો પલટી ના મારી શકે મારનાર આગ આમ જતો હોય તો આમ જ જઈ શકે પણ જે ભાગતા હોય ને બધા આમ આડા ભાગતા એ લોકો પાછા વળી શકે આગળ પણ જઈ શકે છે એટલે મારનાર પક્ષનું કૌશલ્ય કયું તો કે પલટી મારવી મારનાર પક્ષનું કૌશલ્ય નથી વોલીબોલ વોલીબોલમાં મધ્યરેખાથી આક્રમણકારક કેટલી દૂર હોય છે ત્રણ મીટર દૂર હોય છે વોલીબોલની રમત સૌ પ્રથમ કયા નામથી શરૂઆત કરવામાં કે મિન્ટોનેટ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી બહેનો માટે યોજાયેલી પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશીપની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો તો મિત્રો રશિયા જીત્યો હતો જે ત્યારે યુક્રેન પર યુદ્ધ કરી રહ્યો છે મિત્રો યુદ્ધ વિશે તમારે શું કહેવું તમે કમેન્ટ કરીને જણાવી શકો છો કોણ રાઈટ છે રશિયા કે યુક્રેન વોલીબોલના મેદાનની રેખાઓ કેટલી જાળી અથવા પહોળી હોય છે તો કે પાંચ સેન્ટીમીટર જેટલી પહોળી હોય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીએ વિજેતા જાહેર કરવામાં આવે છે મિત્રો ત્રણ સેટ જીતનારને વિજેતા જાહેર કરવામાં આવે છે દરેક ટુકડી દરેક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે તો મિત્રો છની સંખ્યામાં અવિજીકરણ કરી શકે છે નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલનું નથી તો મિત્રો ડૂક માર્યા કોનું કૌશલ્ય છે ખોખોનું કૌશલ્ય છે વોલીબોલની રમતમાં કોઈ પણ ટુકડીએ સેટ જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુનો તફાવત હોવો જોઈએ તો બે ગુનો તફાવત હોવો જોઈએ વોલીબોલના મેદાનમાં મધ્યરેખા આક્રમણ રેખા વચ્ચે બનતા ભાગને શું કહેવાય તો મિત્રો આક્રમણ પ્રદેશ બરાબર મધ્યરેખા અને આક્રમણ રેખા વચ્ચે બનતો ભાગ એટલે આક્રમણ પ્રદેશ દસમાં વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ મિત્રો નવ મીટર હોય છે વોલીબોલના રમતના મેદાન વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખા આ રેખાને શું કહેવાય મધ્યરેખા કહેવાય મિત્રો વોલીબોલના મેદાનની મધ્યરેખાની બંને બાજુએ ત્રણ મીટર દૂર સમાંતર રેખાને આવેલી હોય છે તો એ બંને સમાંતર રેખાને શું કહેવાય આક્રમણ રેખા બરાબર વચ્ચે આવેલી મધ્યરેખા એનાથી ત્રણ ત્રણ મીટર દૂર આ બંને રેખાને શું કહેવાય મિત્રો આક્રમણ રેખા કહેવામાં આવે છે નિર્ણાયક સેટમાં કોઈપણ ટુકડી કેટલા ગુણ થતાં મેદાનની ફેરબદલી કરવામાં આવે છે કે આઠ ગુણ થાય એટલે મેદાનની ફેરબદલી તે કરી શકે છે આ બાજુથી આ બાજુ જઈ શકે છે મતલબ અહીંયા આ બાજુથી આ બાજુ ચૌદમું છે વોલીબોલના મેદાનની રેખાની પાછળ બાજુએ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણાય છે તો મિત્રો સર્વિસ એરિયા ગણાય છે બરાબર વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડીઓ સર્વિસ કરવી જોઈએ તો કે સાત સેકન્ડ સુધી વેલાડીએ સર્વિસ કરવી જોઈએ વોલીબોલમાં દડાનું વજન કેટલા ગ્રામ હોય છે તો મિત્રો બસો સાહીઠથી બસો એંસી ગ્રામ વજન હોય છે સત્તર મુજબ વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વોલીબોલની રમતમાં પુરુષ વિભાગમાં કયો દેશ પ્રભુત્વ ધરાવતો નથી તો શ્રીલંકા પુરુષ વિભાગમાં પ્રભુત્વ ધરાવતો નથી વોલીબોલની રમતમાં મતલબ જે પુરુષોની ટીમ છે ને એ શ્રીલંકામાં જોવા મળતી નથી વોલીબોલની રમતમાં સર્વિસ કૌશલ્યમાં કયા કૌશલ્યનો સમાવેશ થતો નથી અંડર સર્વિસનો સમાવેશ વોલીબોલની રમતમાં થતો નથી સર્વિસ કૌશલ્યની અંદર ઓગણીસમો પ્રશ્ન છે વોલીબોલની રમતમાં મિત્રો સ્મેશિંગ કરવા માટે દડાને નેટ પાસે યોગ્ય રીતે સેટ કરવાના કૌશલ્યને કયું કૌશલ્ય કહે છે તો કે સેટિંગ કૌશલ્ય કહેવાય છે બરાબર સ્મેશિંગ તો કે સેટિંગ વોલીબોલની રમતમાં નેટ પર સેટ થયેલા દડાને ખેલાડી જમ્પ લઈ હાથ વડે વીજળીક ગતિમાં એટલે ખૂબ જ ઝડપી ગતિએ વિરુદ્ધ પક્ષમાં મેદાનમાં ફટકારે છે તેને કયું કૌશલ્ય કહેવાય બરાબર એક પક્ષમાંથી સીધું બીજું પક્ષમાં એને સ્મેશિંગ કહેવાય વોલીબોલની રમતમાં સ્મેશિંગ દ્વારા ફટકારેલા દડાને બચાવો પક્ષના ખેલાડીઓ દ્વારા હાથના પંજા વડે નેટ ઉપર જ રોકવાના કૌશલ્યને શું કહેવાય મિત્રો બ્લોકિંગ કહેવાય બરાબર આમ નેટ મારેલી હોય એની આગળ એક ખેલાડી ઊભો હોય જે આવતા વોલીબોલને રોકે તો એ એને શું કહેવાય બ્લોકિંગ કહેવાય બરાબર રેફરી કહેવાય રોકે અને એ કહેવાય બ્લોકિંગ મિત્રો હવે આવી ગઈ છે આપણી ફેવરેટ ક્રિકેટ કેટલા કેટલા વિદ્યાર્થીઓની ફેવરેટ રમત ક્રિકેટ છે એ જણાવવા જોઈએ બરાબર ક્રિકેટની એક ટીમમાં રમતના મેદાનમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે મિત્રો અગિયાર ખેલાડીઓ રમતના મેદાન પર હાજર હોય છે અત્યારે આઈપીએલ જોઈ લો બધું ખબર પડી જશે ક્રિકેટના મેદાનમાં પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુ કેટલા ફૂટ પહોળી હોવી જોઈએ તો મિત્રો પાંચ પાંચ ફૂટ પહોળી હોવી જોઈએ મતલબ સમજાવજો આપણા રમવાનો ભાગ છે બરાબર આટલો અને આ પીચ બનાવેલી પીચ તો આ ત્રણ સ્ટમ્પ અહીંયા છે તો અહીંયાથી આનું અંતર નાનું અંતર કેટલું હોવું જોઈએ પાંચ પાંચ મીટર પહોળી સુધી હોવું જોઈએ ક્રિકેટની રમતમાં બેટને પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની રીતને શું કહેવામાં આવે છે તો મિત્રો સ્ટાન્સ આ તો મેં પણ પહેલીવાર સાંભળ્યું બરાબર જે બેટ લઈને મિત્રો ઊભો રહીને શું કહેવાય સ્ટાન્સ કહેવાય સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર હુક શોટ યજવામાં આવે છે તો કે મિત્રો બાઉન્સર બોલ ઉપર હુક શોટ યજવામાં આવે છે ક્રિકેટના મેદાનમાં બંને બોલિંગ ક્રિસ વચ્ચે આવેલા રમતના મેદાનને શું કહેવાય મિત્રો પીચ કહેવાય બરાબર આ જે ભાગ છે આખો ભાગ એકચુઅલી આ બંને સ્ટમ્પ આ સ્ટમ્પના આ સ્ટમ્પ વચ્ચે શું કહેવાય એને પીચ કહેવાય છઠ્ઠો છે ક્રિકેટની રમતમાં બોલિંગના મુખ્ય કેટલા વિભાગો છે મિત્રો બોલિંગના બે વિભાગો હોય છે ક્રિકેટની રમતમાં કયા નંબરના ખેલાડી બોલિંગ બેટિંગ વિકેટ કિપિંગ કરવાનો અધિકાર હોતો નથી તો બારમાં જે ખેલાડી હોય એને મિત્રો કશું અધિકાર હોતો નથી બાર પછીના કોઈ પણ ખેલાડી ક્રિકેટને કારણ કે અગિયાર ખેલાડી રમવા રમતમાં હોય છે અગિયાર જ હોય છે બરાબર ક્રિકેટની રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલા સેન્ટીમીટર હોવી જોઈએ તો મિત્રો એકોતેર પોઈન્ટ બાર સેન્ટીમીટર હોવી જોઈએ બરાબર બે ફૂટ કરતાં વધારે જોઈ લેવાનું તમારે ક્રિકેટની રમતમાં એક ઓવરમાં કેટલા દડામાં સમાજ તો મિત્રો એક ઓવરમાં છ દડા પણ વ્હાઈટ બોલ નો બોલ પડે તો દડા વધી જાય પણ એમ લોજિક પ્રમાણે જોઈએ તો કેટલા હોય છ જ નાખવાના હોય છે વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવરમાં રમે છે તો વન ડે મિત્રો પચાસ ઓવરમાં અને ટી ટ્વેન્ટીમાં કેટલી ઓવર રમે છે દસ ઓવરમાં મિત્રો સુપર ઓવરમાં કેટલી સુપર ઓવર કેટલા બોલની હોય છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે અને સુપર ઓવર કેટલી હોય છે એ પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે બરાબર જણાવી દેજો અગિયારમું છે નીચેના પૈકી કઈ રમતને ઇંગ્લેન્ડની પ્રજાએ દુનિયામાં અનેક દેશોમાં પ્રચલિત કરી અને લોકપ્રિય બનાવ્યું તો ક્રિકેટને મિત્રો ઇંગ્લેન્ડે આખા દુનિયામાં ફેલાય છે ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવે છે તો કે હોય પારસીઓ ખૂબ જ રમતા હતા ક્રિકેટ હા ક્રિકેટનું મેદાન કેટલું પહોંડવું હોય એ યોગ્ય ઈચ્છનીય છે તો મિત્રો એકસો પિસ્તાળીસ વાર જેટલું ક્રિકેટની રમત માટે દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ પસંદગી કરવામાં આવતા કે સોળ સોળ ખેલાડી જેમાં અગિયાર ખેલાડી મિત્રો રમે છે અને પાંચ ખેલાડી હવે જેમાં બહાર વેટિંગમાં બેઠા હોય છે કોઈને કંઈ નુકસાન થાય ઈજા બીજા થાય તો એ બારથી પાંચમાંથી ખેલાડી અંદર આવી શકે છે ચૌદમું છે ક્રિકેટની રમત માટે દરેક ટુકડીમાં આવ્યું બરાબર પંદરમું છે મિત્રો ફર્સ્ટ બોલિંગમાં દડો શોર્ટ પીચ આવે ત્યારે કયા પ્રકારનો શોર્ટ મારવા તો કે હૂક શોટ મારવામાં આવે છે નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારું છે તો કેચિંગ તો કેચ કરે રમતા બોલિંગ તો બોલિંગ થ્રોઈંગ તો એ પણ બેક ફૂટ ડ્રાઇવ એટલે દડાને મારવો બેટ બેટવાડે બરાબર તો એ કોણ છે બેટિંગનું કૌશલ્ય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ ટૂંકું નામ શું છે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અથવા તો કોન્ફરન્સ અઢારમું છે ક્રિકેટની રમતમાં રન કરવા માટે ફટકાઓ શીખવા માટે સૌથી પહેલો કયો ફટકો શીખવો જોઈએ તો મિત્રો ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ આગળ વધીને પછી આપણે જે છપ્પો મારીએ ને એને કહેવાય ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ ફ્રન્ટ એટલે આગળ ફૂટ એટલે પગને આગળ લઈ જવા ડ્રાઈવ એટલે મારવું ઓગણીસમાં છે ક્રિકેટની રમતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે તો બે પ્રકારની મિત્રો બરાબર હવે બે પ્રકારની ફિલ્ડિંગ કઈ કઈ છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું તો મિત્રો એ બે પ્રકારની ફિલ્ડિંગ કેવી હોય સમજાવું એકચ્યુઅલી નામ આપણે ખ્યાલ નથી પણ એકમાં કેવું કે તમે એ રીતના દડા નાખો કે પેલો છગ્ગા ફટકારે અને તમે કેચની આશાએ કેચ કરવા માટે તૈયાર હોય છે બરાબર તો એક તે કે બેટ્સમેન છક્કો મારે એ પ્રકારની ફિલ્ડિંગ અને બીજી ફિલ્ડિંગ કેવી હોય એકદમ એને નજીક એકદમ ચકો એટલે એને કઈ રીતે મારું એ ખબર ના પડે એમાં ગભરે જાય એટલે બે પ્રકારની ફિલ્ડિંગ નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બોલિંગ કરનારનું છે તો લેગ સ્પીન બોલિંગ બેક લિફ્ટ મારે શકે એટલે પાછળ બોલ મારે હુક શોટ તો આમ ઊંચો દોડાયો હોય તો એને સીધો છક્કા નહીં બહાર ફેંકી દો ફ્રન્ટ ફૂટ દડાયો આગળ વધીને હારું બરાબર તો આ ત્રણે ત્રણ તો બેટ્સમેનના છે આ એકલું બોલિંગ પક્ષનું કૌશલ્ય છે બોલરે ફેંકેલો દડો બેટ્સમેનના બેટની પહોંચ બહાર ન હોય ત્યારે અમ્પાયર કયો બોલ જાહેર કરતો મિત્રો કયો કહેવાય વાઇડ બોલ બરાબર તો આમ રમતો આટલું બેઠો આનંદથી બહાર દૂર જતો રહે તો કહેવાય વાઇડ બોલ કહેવાય તો મિત્રો આ સાથે આપણું આ સ્ટાઇનમેન્ટ સોલ્યુશન એ પૂરું કરીએ છીએ તમને કેવું લાગે ચોક્કસથી કમેન્ટ કરજો બરાબર બાકી તો પછી જય હો